ભાવનગરના ક્રેશન સર્કલ, અલુરિયા ચોક સહિતના વિસ્તારોમાં મિલકતના વેચાણ માટે માથાભારે લોકોની મંજૂરી અને ભાગ માગવામાં આવતો હોવાની ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવતા આ મામલે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે। ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ એસપીને પત્ર લખી રજૂઆત કરતા પોલીસ તંત્ર દ્વારા આ મામલે તપાસ કરી કાયદેસર પગલાં ભરવામાં આવશે તેમ જણાવાયું છે। આ અંગે ડીવાયએસપી આર સિંઘલે માહિતી આપી હતી। અત્રે રજૂઆત મળેલી છે, જેમાં શહેરના અમુક વિસ્તાર જેવા કે હલુરિયા, ક્રેશન, માણેકવાડી, જૈન દેરાસર જેવા વિસ્તારમાં અમુક માથાભારે ઇસમો દ્વારા જે લેવેચનો જે ઘર એરિયા જે છે તેમાં તે લોકો ધાક ધમકી આપી અને એ પચાવી પાડવાનો હેતુસર કે બીજી રીતે એ પોતાના વચેટિયા તરીકે એ માણસોને વચ્ચે પડી અને અમુક પૈસા એ લોકો પાસેથી ધાક ધમકી આપી અને પૈસા મેળવે છે। આ રજૂઆત અત્રે મળેલ છે, જેને ગંભીરતાથી લેવામાં આવેલી છે અને આવનાર સમયમાં આ બાબતે ખૂબ જ કડક હાથેથી કામ લેવામાં આવનાર છે। વિસ્તારમાં હલુરિયા છે, ક્રેસેન્ટ, માણેકવાડી અને જૈન દેરાસરના અમુક વિસ્તાર છે। ના, આમાં કોઈ નામજોગ નથી, પણ આ વિસ્તાર જે છે એ વિસ્તાર વાઇઝ જ કરેલી છે। અમારા દ્વારા આ બાબતે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે અને આવા કોઈ બી જો તત્વો હશે તો એના સામે કડક હાથે કામ કરવામાં આવનાર છે। ચોક્કસ લોકો ધાક ધમકી આપી સ્થાનિકોની મિલકત ખરીદી કરીને ચોક્કસ લોકોને વેચી દેતા હોવાની રજૂઆત પણ ધારાસભ્ય દ્વારા કરવામાં આવી છે।